ભારતના કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે તો મિત્રો ઓપ્શન પ્રશ્ન નંબર જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય પ્રોટીન દિવસ તરીકે મનાવવામાં આવે છે સત્યાવીસ ફેબ્રુઆરી ત્યાર પછી મિત્રો કરંટનો પ્રશ્ન ખાસ અગત્યનો છે કે હુના ડાયરેક્ટર છે ટેડ્રોસ અધાનોમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા ગુજરાતી નામ સાથે ઓળખાવ્યા હશે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે ગુના ડાયરેક્ટર કોણ તો કે ટેડ્રોસ અધાનોમ છે તેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક ગુજરાતના ગુજરાતી નામ સાથે તેને ઓળખાવ્યા છે તો ત્રણ ની અંદર જવાબ આવશે ઓપ્શન એટલે કે તુલસીભાઈ મિત્રો તુલસીભાઈના નામે ઓળખાવ્યા હશે ટેડ્રોસને કોના નામે ઓળખાવ્યા તો કે તુલસીભાઈના નામે ઓળખાવ્યા હશે નરેન્દ્રભાઈ મોદીએ ત્યાર પછી ચાર નંબરનો પ્રશ્ન છે મિત્રો એપ્રિલ બે હજાર બાવીસમાં માં બિહારના ભોજપુર જિલ્લાના જગદીશપુરમાં વીર કુંવરસિંહ પ્રસંગે કેટલા તિરંગા એટલે કે રાષ્ટ્રધ્વજ લહેરાવીને બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન બને છે કે જે બિહારની અંદર ભોજપુર જિલ્લો છે તેની અંદર શું કર્યું હતું કે વીર કુંવરસિંહજીનો જે વિજયોત્સવ પ્રસંગ કર્યો હતો ત્યારે કેટલા ઝંડાઓ ફરકાવીને ગિનેશ બુકની અંદર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે તો કેટલા તિરંગાઓ હતા જવાબ આવશે મિત્રો ઓપ્શન ક અઠયો વીસ અઠ્યોતેર હજાર બસો જેટલા જે લુક ની અંદર ગિનીશ અંદર નામ નોંધાવ્યું છે સ્થાન કરાવ્યું છે ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન બે હાજર બાવીસ માં વિયેતનામાના સોનામાં પ્રાંતમાં બનેલો વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ ખુલ્લો મુકાયો તે કેટલા મીટરની લંબાઈ ધરાવે છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે કે વિયેતનામા ની અંદર સોનાલા છે તેની અંદર એક વિશ્વનો સૌથી લાંબો ગ્લાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે તો તેની લંબાઈ કેટલી છે તો પાંચમા નંબરના પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ક એટલે કે 632 જેટલી 632 મીટર જેટલી આ લંબાઈ ધરાવે છે ખાસ યાદ રાખજો ત્યાર પછી જાન્યુઆરી 2022 માં 10 રાજા વિલેન એલેક્ઝાન્ડરે કયા દેશમાં દુનિયાની સૌથી મોટી કેનાલ લોકનું ઉદ્ઘાટન કર્યું છે મિત્રો બે હજાર બાવીસ ની વાત કરીએ તો કે જાન્યુઆરી મહિનાની અંદર જે ડસ નો રાજા છે વિલેન એલેક્ઝાન્ડર છે તેને દેશમાં દુનિયાનું સૌથી મોટું કેનાલ લોકનું ઉદ્ઘાટન કર્યું છે તો કયું કર્યું છે કયા દેશની અંદર કયું છે મિત્રો એવો પ્રશ્ન પૂછાણો છે તો આ પ્રશ્નનો જવાબ શું આપશે આપણે ઓપ્શનમાંથી પસંદ કરીશું છઠ્ઠા નંબરનો પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન નંબર નેધરલેન્ડની અંદર મિત્રો આ કેનાલનું ઉદ્ઘાટન કર્યું છે સાત નંબરનો પ્રશ્ન છે

રાજસ્થાનના મિયાકા બાડા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે મિત્રો રાજસ્થાનનું જે મિયાકા બાદ રેલવે સ્ટેશન હતું તેનું નામ બદલીને બદલી શું રાખવામાં આવ્યું છે તો આઠમા નંબરના પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બ મહેશનગર નામ રાખવામાં આવ્યું છે મિત્રો હું નામ રાખવામાં આવ્યું છે મહેશનગર નામ શું હતું મિયાકા બાડા ત્યાર પછી વાત કરીએ નવ નંબરના પ્રશ્નની આઈપીએલ બે હાજર બાવીસ માં કુલ કેટલી ટીમે ભાગ લીધો હતો આરોગ્ય સેવા માટે વાણિજ્ય ડ્રોન સેવા કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે મિત્રો આરોગ્યની સેવા માટે જે વાણિજ્ય ડ્રોન શરૂ કરવા છે ડ્રોન સેવા શરૂ કરી છે તેમાં કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો દસમા નંબરના પ્રશ્નો જવાબ આવશે ઓપ્શન અ ઉત્તરાખંડ રાજ્ય મિત્રો બન્યું છે ખાસ યાદ રાખજો આરોગ્ય સેવા સેવા માટે ડ્રોનની કરનાર પ્રથમ રાજ્ય છે તે ઉત્તર પ્રદેશ વર્લ્ડ પ્રાઇસ ફ્રીડમ ઇન્ડેક્સ બે હાજર બાવીસ માં બીજા નંબરે આવેલો દેશ કયો છે મિત્રો આજે કઈ ઇન્ડેક્સ યોજાણું હતો જે કઈ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું છે તેની અંદર બીજા નંબરે આવેલો દેશ કયો છે તો અગિયારમા નંબરના પ્રશ્નોનો જવાબ આવશે ઓપ્શન ડેનમાર્ક આવે છે મિત્રો

ક કેમ્પા ગૌડા ઇન્ટરનેશનલ જે બેંગ્લોર ની અંદર આવેલું છે તેને મિત્રો આ એવોર્ડ મળેલો છે ખાસ યાદ રાખજો ઓપ્શન સી આ પ્રશ્નનો જવાબ સાચો બને છે એટલે કે ક જવાબ સાચો બને છે 17 નંબરનો પ્રશ્ન છે મિત્રો ખાસ અગત્યનો વુ વુ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેનું પૂરું નામ છે ડબલ્યુ એચ ઓ ના ડાયરેક્ટર જનરલ પદે હાલ કોણ છે મિત્રો વુ ના હાલ ડાયરેક્ટર જનરલ પદે કોણ છે તેવો પ્રશ્ન પૂછવાનો છે તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન

ગુજરાત ની અંદર કચ્છ જિલ્લો છે ઓપ્શન બ કુનરિયા ગામ છે મિત્રો ત્યાં આ બાલિકા પંચાયત ની શરૂઆત કરવામાં આવી હતી કુનરિયા ગામ છે ત્યાં એકવીસ મોસે મિત્રો ઓપ્શન બ ત્યાર પછી બાવીસ મો પ્રશ્ન છે જૂન બે હાજર માં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ કોવિડ નાઇન્ટીન વેક્સિન કરી છે મિત્રો આ જે જે પ્રાણીઓ માટે કોવિડ વેક્સિન છે એનો જે વિકાસ કર્યો છે બે હજાર બાવીસમાં પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડ ઓપ્શન ડ છે તે આ પ્રશ્નનો જવાબ બને છે ત્યાર પછી ત્રેવીસમાં બે હજાર બાવીસ મુજબ દેશના સો સ્માર્ટ સિટીમાં પાંચમા નંબરે આવેલું શહેર કયું છે મિત્રો સો સ્માર્ટ સિટી તેની અંદર પાંચમા નંબર પર આવેલું શહેર કયું છે તો ત્રેવીસ માં જમરમાં જોવા આવશે ઓપ્શન ક ઇન્દોર છે તે મિત્રો પાંચમા નંબર પર આવે ત્યાર પછી મહારાજા શિયાજીરાવ ગાયકવાડના પિતાનું નામ શું હતું મિત્રો મહારાજા શિયાજીરાવ ગાયકવાડ છે તેમના પિતાનું નામ શું હતું આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા તમે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દીધું મિત્રો આવા જ વિડીયો તમને સમયસર મળતા રહેશે

એટલે કે કેરળ રાજ્ય દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી અજા એટલે શું થશે મિત્રો અજા એટલે શું થશે શબ્દ પૂછવામાં આવેલો છે અજાનો તમારે નિષ્ણાથી શું થાય તેનો અર્થ તે જવાબ આપવાનો રહેશે

અંતર ગંગે તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કર્ણાટકનો પર્વત છે ત્રીસ નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ કે જૂન માં લોન્ચ કરાયેલ સૌથી શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોક નેટવર્કનું નામ શું છે ખાસ અગત્યનો છે કે ભારતના સૌથી મોટા શૈક્ષણિક મેટાવર્સ અને ભારતના બ્લોક નેટવર્કનું નામ શું રાખવામાં આવ્યું છે તો ત્રીસ નંબરનો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન પોલિવર્સિટી

તેનું કઈ જગ્યાએ કાંસ્યની મૂર્તિમાં અનાવરણ કરવામાં આવ્યું છે તો બત્રીસ નંબર પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન ડ સેનઈ અંદર તેનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો તેત્રીસ નંબર પ્રશ્ન કે સરાવતી નદી પર આવેલો ધોધ કયો છે તો આ સરાવતી નદી પર જોગનો ધોધ આવેલો છે મિત્રો ખાસ યાદ રાખજો એ નંબર જવાબ આવશે જોગનો ધોધ છે તે સરાવતી નદી પર આવેલો છે ત્યાર પછી ચોત્રીસ નંબરના પ્રશ્નની વાત કરીએ તો કે સ્વસ્થ સર્વેક્ષણ એસ એસ બે હજાર ત્રેવીસ ની થીમ શું છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન છે મોસ્ટ અહીંયા પ્રશ્ન છે કે સ્વસ્થ સર્વેક્ષણ એસ એસ બે હજાર ત્રેવીસ ની થીમ શું રાખવામાં આવેલ છે તો જવાબ આવશે વેસ્ટ ટુ વેલ્થ વેસ્ટ ટુ વેલ્થ જવાબ આવશે ઓપ્શન તો જવાબ આવશે સોણત્રીસમાં નંબરના પ્રશ્નો ત્યાર પછી આપણે આગળ વધીએ પાંચત્રીસમાં નમરના પ્રશ્નો એ તરફ કે જૂન બે હજાર બાવીસમાં જિલ્લા કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ માટે ગુજરાતના કયા જિલ્લાને પુરસ્કાર એનાયત કરાયો હશે તો મિત્રો ગુજરાતનો કયો એવો જિલ્લો છે તેને પુરસ્કાર એનાયત કરવામાં આવશે તો પાંત્રીસ નંબર જવાબ આવશે ઓપ્શન ક રાજકોટ જિલ્લાને આ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે

કયા રાજ્યપાલે અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી હતી મિત્રો ગુજરાતના કયા એવા રાજ્યપાલ થઈ ગયા છે કયા એવા રાજ્યપાલ હતા તેમણે અગાઉ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુળના વડા તરીકે સેવા આપી હતી ખાસ અગત્યનો પ્રશ્ન બને છે આપણા માટે તો આડત્રીસ નંબરના પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન ક આચાર્ય દેવવ્રત મિત્રો આચાર્ય દેવવ્રત છે તેમને ક્યાં તો કે હરિયાણાનું જે કુરુક્ષેત્રનું ગુરુકુળ આવેલું છે તેના વડા તરીકે પણ સેવા આપી હતી ત્યાર પછી પ્રશ્ન છે છે રાજસ્થાનના સૌથી ઊંચા એવા ગુરુ શિખરની કેટલા મિત્રો રાજસ્થાનની અંદર જે ગુરુ શિખર આવેલું છે ખાસ તમારે કોમેન્ટ કરવાની છે કે ગુરુ શિખર છે તે કઈ પર્વતમાળાનો ભાગ રહેલો છે તો આ ગુરુ શિખરની ઊંચાઈ કેટલા મીટર છે તો ઓગણચાલીસમાં મિત્રો જવાબ આપણે આપીશું ઓગણચાલીસમાં નમૂના પ્રશ્નનો જવાબ બને છે ઓપ્શન

ન આવતો હોય તે દેશ કયો છે ઓપ્શન બ મલેશિયા મલેશિયા એન્વાયરમેન્ટ મૂવમેન્ટ લોન્ચ કરી હતી તો સુમ્માલીસ માં જવાબ બને છે ઓપ્શન અ ઇન્ડિયા એ ત્યાર પછી મિત્રો પિસ્તાલીસ પ્રશ્ન છે ઓગણીસો અડતાલીસ થી ઓગણીસો ઓગણીસો સોર્યાસી થી ઓગણીસો નેવ્યાશી ના સમયગાળામાં વડાપ્રધાન આંચલ અભિયાન ચાલી રહ્યું છે તો સેતાલીસ માં પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ની અંદર ઓપ્શન ક એટલે કે રાજસ્થાનની અંદર ત્યાર પછી મિત્રો અડતાલીસ માં પ્રશ્ન છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યોતેર ના રોજ અપાયેલું રાજ્ય કયું હતું તો અડતાલીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન અ અરુણાચલ પ્રદેશ ત્યાર પછી ઓગણપસામો પ્રશ્ન છે કૌથુમિયા રાણાયની અને જેમિનીય સંસ્કરણો એ કયા વેદના સંસ્કરણો છે તો મિત્રો ઓગણપચાસ જવાબ બને છે ઓપ્શન અ સામવેદ ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે તીર્થંકારો પૈકી પ્રથમ તીર્થંકાર કોણ હતા તો પ્રથમ તીર્થંકાર છે તે ઋષભદેવ હતા ઓપ્શન બસ સ્વા છે તો મિત્રો આ હતા ખૂબ અગત્યના પ્રશ્નો ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ મિત્રોને થેન્ક યુ ધન્યવાદ જય હિન્દ